નમસ્કાર, મારું નામ સમીર ઝા છે. અમારા પ્રોજેક્ટનો વિષય છે સરકારી નોકરીઓમાં અપંગ કોટા નક્કી અને તેમાં મળતી અનામત. આ પ્રોજેક્ટ અસપંગ મિર્ઝા, ભૂતિયા કાનાભાઈ, ચાવડા વિવેકભાઈ, સામળા રાજુભાઈ અને પીપરોતર પુનિતભાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના માર્ગદર્શક છે શ્રી એમ વી વેકરિયા સર અને પ્રેરક છે શ્રી એસ જે ડુમરાળિયા સર. સરકારી નોકરીઓમાં અપંગ કોટા નક્કી અને અનામત. સરકારી નોકરીમાં અપંગ લોકોને જીવનની મુખ્ય ધારા સાથે જોડવા માટે દેશના બંધારણમાં તેમના માટે સરકારી અને સરકાર સંચાલિત સંસ્થાની નોકરીમાં અનામતની જોગવાઈ કરી છે. સરકારી નોકરીઓમાં અપંગ કોટા કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને કેટલી ટકાવારી બેઠકો આરક્ષિત છે તે આ લેખમાં ઉપલબ્ધ છે. ભારતનું બંધારણ કોઈ પણ સામાન્ય લોકોની જેમ તબીબી નિષ્ણાંતો દ્વારા પ્રમાણિત 40% અથવા તેથી વધુ વિકલાંગતાવાળા સહિતના અપંગ લોકોને સમાન અધિકાર અને તકો પૂરી પાડે છે. બધી જ ઇન્દ્રિયો અને અવયવોથી યોગ્ય છે. અપંગ લોકોને જીવનની મુખ્ય ધારા સાથે જોડવા માટે દેશના બંધારણમાં તેમના માટે સરકારી અને સરકાર સંચાલિત સંસ્થાની નોકરીમાં અનામતની જોગવાઈ કરી છે. તો સૌ પ્રથમ આપણે જાણીશું કે અપંગતા શું છે. અપંગતા સામાન્ય શારીરિક બંધારણમાં કોઈ પણ પ્રકારની અસમાનતાઓ જેના કારણે વ્યક્તિના શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે અને તેની હિલચાલ, ઇન્દ્રિયો અથવા પ્રવૃત્તિઓ મર્યાદિત છે તેને અપંગતા કહેવામાં આવે છે. વિકલાંગતા ફક્ત અંગના નુકસાન સાથે સંબંધિત નથી, પરંતુ જો શરીરનો કોઈ પણ ભાગ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો નથી તો આ સ્થિતિને પણ અપંગતા કહેવામાં આવે છે. જેમ કે દ્રષ્ટિનો અભાવ અથવા સાંભળવાની બોલવાની ક્ષમતાનો પણ અભાવ અપંગતાની શ્રેણીમાં આવે છે. આવી સ્થિતિને અપંગતા કહેવામાં આવે છે. જ્યારે અસરગ્રસ્ત વ્યક્તિ કોઈ પ્રક્રિયા કરે છે પરંતુ સામાન્ય પ્રક્રિયા દ્વારા નહીં, વિકલાંગ વ્યક્તિ આ બધા કારણોસર તેની સામાજિક ભૂમિકા અને જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ રહે છે. આ સિવાય માનસિક બીમારીને પણ અપંગતા હેઠળ માનસિક વિકલાંગની શ્રેણીમાં સમાવવામાં આવે છે. રોજગાર અને વિશેષ સક્ષમ લોકો માટે છૂટ. ભારત સરકારે કેન્દ્ર સરકારના મંત્રાલયો, જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ અને બેંકોમાં વિકલાંગ લોકો માટે જૂથ સી અને જૂથ ડીમાં ઓળખાતી પોસ્ટ સામે 3% જગ્યાઓ ખાલી રાખી છે. આ યોજનાથી લાભ પામેલા વિકલાંગોની કેટેગરીમાં આંધળા, બહેરા અને ઓર્થોપેડિકલી વિકલાંગો એટલે કે હાડકાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગો, જે દરેક કેટેગરી માટે 1% અનામત છે. ગ્રુપ એ અથવા ગ્રુપ બી પોસ્ટમાં અપંગ વ્યક્તિઓ માટેના આરક્ષણની ગણતરી તમામ ગ્રુપ એ પોસ્ટ અથવા ગ્રુપ બી પોસ્ટમાં સીધી ભરતી કોટામાં થતી ખાલી જગ્યાઓના કુલ સંખ્યાના આધારે કરવામાં આવશે. વિવિધ રાજ્ય અને યુટી સરકારો એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો વિકલાંગોને નોકરીઓમાં પણ અનામત આપે છે. વિકલાંગોને રોજગાર આપવા ખાનગી ક્ષેત્રની કોઈ ફરજ નથી. જોકે ખાનગી ક્ષેત્રના ઘણા નિયોક્તા અપંગ વ્યક્તિઓને નોકરીની ઓફર કરે છે કે તેઓને એમ સમજાયું કે તેમની રોજગાર આર્થિક રીતે સદ્ધર છે. અપંગ વ્યક્તિઓને ખાલી જગ્યાઓનો બેકલોગ સાફ કરવા માટે વિવિધ વિભાગો દ્વારા સમય સમય પર વિશેષ ભરતી ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. સરકારી નોકરીમાં પીડબ્લ્યુડી રિઝર્વેશન કોટા વિશે તથ્ય. સરકારી નોકરીમાં પીડબ્લ્યુડી એટલે કે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ આરક્ષણ કોટા એ ખૂબ પ્રશંસાપાત્ર નીતિઓમાંથી એક છે, જે પીડબ્લ્યુડી ઉમેદવારોને યોગ્ય પોસ્ટ પર ભરતી અને ભરતી કરવાની મંજૂરી આપે છે. ભારતીય યુવાનોમાં સરકારી નોકરીઓને એટલી લોકપ્રિય બનાવતી ઘણી બાબતોમાંની એક ગતિશીલ અનામત નીતિ છે, જે તમામ ધર્મો, જાતિઓ અને સમુદાયોના સમાન પ્રતિનિધિત્વની મંજૂરી આપે છે. સરકારી નોકરીઓ માટે ભરતી અને ભરતી માટે ઇક્વિટીના સિદ્ધાંત અપંગ વ્યક્તિઓ સુધી પણ વિસ્તૃત છે. સરકારી નોકરીઓમાં પીડબ્લ્યુડી આરક્ષણ કોટા એ ખૂબ પ્રશંસાપાત્ર નીતિઓમાંથી એક છે, જે પીડબ્લ્યુડી ઉમેદવારોને યોગ્ય પોસ્ટ પર ભરતી અને ભરતી કરવાની મંજૂરી આપે છે. આવી સકારાત્મક અને સક્ષમ નીતિ હોવા છતાં સરકારી નોકરીઓમાં પીડબ્લ્યુડી રિઝર્વેશન કોટાના જુદા જુદા પાસાઓથી વાકેફ છે, જેઓ તેનો લાભ મેળવી શકે છે તે સહિતની ઘણી નથી. પીડબ્લ્યુડી આરક્ષણ નીતિ. ભારત સરકાર વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો, એના અધિકારનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી અધિનિયમ 1995ની જોગવાઈઓ હેઠળ સરકારી નોકરીઓ માટે પીડબ્લ્યુડી આરક્ષણની જોગવાઈ કરે છે. આ નીતિ હેઠળ જૂથ એ અને બીમાં સરકારી નોકરીઓમાં તમામ ખાલી જગ્યાઓમાંથી 3% સી અને ડી જે દિશા ભરતી દ્વારા ભરવામાં આવશે તે અપંગ વ્યક્તિઓ માટે અનામત છે. સામાજિક ન્યાય મંત્રાલય પીડબ્લ્યુડી ઉમેદવારો માટે યોગ્ય પોસ્ટની
કરે છે, જેના માટે આરક્ષણ નીતિ લાગુ થઈ શકે છે. વિકલાંગોની વ્યાખ્યા. પીડબ્લ્યુડી કેટેગરીનું આરક્ષણ શારીરિક અક્ષમતાઓથી આગળ વધે છે અને અન્ય ઘણી શક્તિઓને આવરી લે છે. સરકારી નોકરીઓમાં પીડબ્લ્યુડી રિઝર્વેશન કોટા માટેની અપંગોની વ્યાખ્યા નીચે આપેલ છે. અંધત્વ. અંધત્વ એ એક એવી સ્થિતિ છે જે વ્યક્તિને નીચેની કોઈપણ મર્યાદાઓથી પીડાવી સ્થિતિનો સંદર્ભ આપે છે. દ્રષ્ટિની સંપૂર્ણ ગેરહાજરી. નિમ્ન દ્રષ્ટિ. સુનાવણીની ક્ષતિ એટલે કે સાંભળવાની ક્ષતિ. લોગોમોટિવ ડિસેબિલિટીસ. લોગોમોટિવ ડિસેબિલિટી એટલે કે હાડકા, સાંધા અને સ્નાયુઓની અશક્તિ, મગજનો લકવો વગેરે. અપંગતાની ડિગ્રી. કેન્દ્ર સરકારી નોકરીઓમાં પીડબ્લ્યુડી આરક્ષણનો દાવો કરવા માટે ધ્યાનમાં રાખવાનું બીજું એક ખૂબ મહત્વનું પાસું એ છે કે અપંગતાની ડિગ્રી. ભારત સરકાર ફક્ત પીડબ્લ્યુડી અનામત માટેના લોકોને જ માને છે જે સંબંધિત અપંગતાના ઓછામાં ઓછા 40% પીડાય છે. સરળ શબ્દોમાં કહીએ, જો તમારી દ્રષ્ટિ ઓછી છે તો પીડબ્લ્યુડી આરક્ષણ માટે તમારા કેસને ધ્યાનમાં લેવા માટે સામાન્ય આંખની તુલનામાં તે ઓછામાં ઓછું 40% સુધી ઓછું હોવું જોઈએ. પીડબ્લ્યુડી ઉમેદવારો માટે આરક્ષણની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો પીડબ્લ્યુડી ઉમેદવારો માટે આરક્ષણ કોટાની ગણતરી સેવાના ચોક્કસ જૂથમાંથી ઉદ્ભવતા કુલ ખાલી જગ્યાઓની સંખ્યાના આધારે કરવામાં આવે છે. જો કે નિમણૂક હેતુ માટે સંબંધિત વિભાગના સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા ઓળખાયેલી પોસ્ટ પર જ આરક્ષણ નીતિ માન્ય અને લાગુ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો અનામત બેઠકોની ગણતરી માટે ઓળખાયેલ અને બિન ઓળખાયેલ બંને પોસ્ટ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે નિમણૂક માટે ફક્ત પીડબ્લ્યુડી ઉમેદવારો માટે ઓળખાતી પોસ્ટ જ હાથ ધરવામાં આવે છે. દાખલા તરીકે, જો કેન્દ્ર સરકારની ગ્રુપ સી સેવામાં જુદી જુદી જગ્યાઓ પર 1000 ખાલી જગ્યાઓ છે તો 30% બેઠકો પીડબ્લ્યુડી ઉમેદવારો માટે અનામત ગણાશે. જો કે પીડબ્લ્યુડી આરક્ષણ કોટા દ્વારા લેવામાં આવેલ તે તમામ 30 ઉમેદવારોની નિમણૂક એવી કેટલીક પોસ્ટ પર કરવામાં આવશે જેમને પીડબ્લ્યુડી ઉમેદવારો તેમની નોકરી જવાબદારી માટે યોગ્ય હોય. વર્ટિકલ રિઝર્વેશન વર્સિસ હોરિઝોન્ટલ રિઝર્વેશન. ભારતમાં આરક્ષણની નીતિઓના બે અલગ અલગ મોડલો અનુસરે છે. વર્ટિકલ રિઝર્વેશન નીતિઓ મૂળભૂત રીતે આર્થિક અને સામાજિક ઉત્થાન અને નાગરિકોના પછાત વર્ગોના સશક્તિકરણને ધ્યાનમાં રાખીને હકારાત્મક ક્રિયા છે. એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષણની આ નીતિ અનુસરે છે. બીજી બાજુ હોરિઝોન્ટલ રિઝર્વેશન પોલિસી આ તમામ કેટેગરીમાં કાપ મૂકે છે અને રિઝર્વેશન સહિત અન્ય તમામ કેટેગરીમાં લાગુ છે. દાખલા તરીકે, જો કોઈ એસસી ઉમેદવાર પણ સુનાવણીમાં ક્ષતિ અનુભવે છે તો તેઓને એસસી કેટેગરી હેઠળ મૂકવામાં આવે છે. પીડબ્લ્યુડી ઉમેદવારોને છૂટછાટ. વય મર્યાદામાં રાહત. પીડબ્લ્યુડી ઉમેદવારોને આરક્ષણ નીતિના ભાગરૂપે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. યોગ્યતાના ધોરણમાં છૂટછાટ આપવામાં આવે છે. પરીક્ષા અને ફીની ચૂકવણીમાંથી મુક્તિ મળે છે. તબીબી પરીક્ષા કે જેમાં તબીબી પરીક્ષા હેઠળ તેઓની ડિસેબિલિટીને અનુરૂપ તેઓને આરક્ષણ આપવામાં આવે છે. સરકારી નોકરીમાં બઢતી માટે પીડબ્લ્યુડીના આરક્ષણ. હમણાં સુધી બઢતીના કિસ્સામાં પીડબ્લ્યુડી આરક્ષણ નીતિ ફક્ત ગ્રાઉન્ડ ડી અને ગ્રુપ સી પોસ્ટ માટે માન્ય છે. આ તે પોસ્ટ સુધી પણ મર્યાદિત છે જેના માટે સીધી ભરતી 75% કરતાં વધી નથી. જો કે 30 જૂન 2016 રોજ એક સીમાચિહ્ન ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે સરકારને આવા પોસ્ટ ભરવાની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ભારત સરકાર હેઠળની તમામ પોસ્ટ અને સેવાઓ માટે પીડબ્લ્યુડી આરક્ષણમાં વધારો કરવામાં જણાવ્યું છે. અગાઉ જૂથ એ અને ગ્રુપ બીની જગ્યા ફક્ત ભરતીઓ દ્વારા ભરવામાં આવતી હતી. આ ચુકાદા એક નાનું પગલું છે અને આપણી કેન્દ્ર સરકારની કચેરીઓના વરિષ્ઠ ખંડમાં અપંગ વ્યક્તિઓની વધુ ભાગીદારી અને રજૂઆતની ખાતરી કરવા માટે લાંબી મુસાફરીની શરૂઆત છે. અપંગતાના પ્રમાણપત્ર કોણ આપી શકે? પીડબ્લ્યુડી ઉમેદવારોની સૌથી મોટી ચિંતા એ છે કે અપંગતા પ્રમાણપત્ર ખરીદવાની. તેમને આપવામાં આવતી અનામત બેઠકોનો દાવો કરવા માટે ફરજિયાત દસ્તાવેજ છે. સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક મેડિકલ બોર્ડની નિમણૂક કરે છે જેમાં અપંગતાના પ્રમાણપત્ર આપવાનો અધિકાર છે. આ મેડિકલ બોર્ડમાં લોકોમોટર, સેરેબ્રેલ, વિઝ્યુઅલ, હિયરિંગ ક્ષતિના ક્ષેત્રમાં ઓછામાં ઓછા એક નિષ્ણાતનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ આ તબીબી બોર્ડ સમક્ષ અને સંપૂર્ણ તપાસ પછી હાજર થવું પડશે. જો અપંગતાની ડિગ્રીમાં કોઈ ફેરફાર થવાની સંભાવના ન હોય તો બોર્ડ કાયમી અપંગતા પ્રમાણપત્ર આપશે. જો કિસ્સામાં ઉમેદવાર અસમર્થતાની ડિગ્રીથી પીડાય છે તો બોર્ડ એક પ્રમાણપત્ર આપશે જે ફક્ત અમુક સમયગાળા માટે માન્ય છે.
મેડિકલ બોર્ડ અપંગતાનું પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી શકશે નહીં, સિવાય કે અરજદારને સાંભળવાની તક આપવામાં આવી નહીં હોય. ક્યુ મંત્રાલય? ક્યુ મંત્રાલય પીડબ્લ્યુડી આરક્ષણ માટેની પોસ્ટ ઓળખે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય પીડબ્લ્યુડી આરક્ષણ માટે માન્ય પોસ્ટને ઓળખે છે. આ નોકરીઓ નોકરીની જવાબદારીઓ અને તેમાં સામેલ ફરજોના આધારે ઓળખવામાં આવે છે. જોકે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા ઓળખાતી જોબ્સ સંપૂર્ણ નથી. આ સંબંધિત સરકારી વિભાગો અને મંત્રાલયોને સમાન સંસ્થાઓ પર તેમની સંસ્થામાં ઓળખવાનો અધિકાર હશે. પીડબ્લ્યુડી અનામત માટેની નોકરીઓની ઓળખના સંદર્ભમાં ધ્યાનમાં રાખવા માટેનું બીજું મહત્વનું પાસું હશે. જો કોઈ નોકરી ફક્ત વિકલાંગતાના એક વર્ગ માટે યોગ્ય હોવાનું માનવામાં આવે છે તો કુલ આરક્ષિત કોટામાં કોઈ ઘટાડો નહીં થાય. સરળ શબ્દોમાં કહીએ તો નોકરીની દ્રષ્ટિહીન ઉમેદવારો માટે યોગ્ય ઓળખવામાં આવે છે. થેન્ક યુ.